નવસારીના મતિયા પાટીદાર વાડી ખાતે રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થતા સરકાર દ્વારા ઉજવવામાં આવતા સુશાસન કાર્યક્રમ અંતર્ગત રેશન કાર્ડના ધારકોને વિનામૂલ્ય અનાજ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને 5 કિલો અનાજ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં સુશાસન ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત 28,000 પરિવારોના 1.32 લાખ લોકોને વ્યક્તિ દીઠ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું। કરવા માટે મહેશભાઈને વિનંતી કરીશ, એમનું સ્વાગત પૂછો ગુચ્છથી કરે। એમનું સ્વાગત કરવા માટે જીગરભાઈને વિનંતી કરીશ। પ્રમાણે કાર્યક્રમની શરૂઆત માં સરસ્વતી માતાની વંદના સાથે આપણે કરીએ, તાળીઓના ઘેરા નાદથી અંદર વધારીએ। આપણે જાણીએ છીએ કે તારીખ 1 તારીખથી માનનીય સરકાર શ્રીના ખૂબ સુંદર અને વખાણવાલાયક એવા કાર્યક્રમની શરૂઆત તારીખમાં આપણે ક્લિપ નિહાળીએ। સાવ એકલવાયા રહેતા જીવીબેન, તેમના પતિનું અવસાન થયું છે અને આ છે દાનાભાઈ। દૂધનો ધંધો કરું છું અને છૂટક મજૂરી કરું, જેવી કે લાઈટ માં પાસે હેલ્પરનું કામ કરું। એક દીકરો છે અને એક દીકરી છે, લોકો ભણે છે, ભણાવો છો? હા સાહેબ, ભણાવું છું ને। વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીની સરકારને બંનેના નેતૃત્વમાં 5 વર્ષ પૂરા થયા પછી 1 તારીખથી લઈને અનેક સેવા યજ્ઞોમાં અલગ અલગ આયામો અને સરકારની જે યોજનાઓ છે તે મૂર્તિમંત કરવા માટેની જે વાત એમણે 9 દિવસ અને કહેવાની વાત છે કે આ 5 વર્ષની ઉજવણી નથી, આ સેવા યજ્ઞ જે કર્યા છે એની લોકો સુધી પહોંચે એની વાતો જ્યારે કહી રહી છે। આજે પણ અન્ન નાગરિક પુરવઠા કેન્દ્રના માંથી આપણને દિવાળી સુધી અનાજ આપવાના આદરણીય નરેન્દ્રભાઈએ જાહેરાત કરી છે। ગુજરાતમાં પણ લગભગ  3.5 કરોડની જનતાને આજે દિવાળી સુધી અનાજ આપવાની જાહેરાત આજથી થઈ છે। ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આજે અનેક સ્થળોએ લગભગ 500 જેટલા સ્થાનો પર આજે ગુજરાતમાં જ્યારે આ વિકાસની ગાથાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છા આપું છું। આભાર ભારત માતા કી જય।